નમસ્કાર વાલી મિત્રો, આની આગળના લેક્ચરમાં મેં તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ મોકલાવેલો, એના એક્ઝામ્પલ મોકલાવેલા. અત્યારે આપણે હવે એના એક્ઝામ્પલ સોલ્વ કરીશું. ધોરણ 10ની અંદર અને ધોરણ 12ની અંદર કાળ ખૂબ જ અગત્યના છે. એડિટિંગમાં પૂછાશે ધોરણ 12ની અંદર, ત્યારબાદ ધોરણ 10ની અંદર એ સોઈંગ અથવા એક્સપ્રેસિંગ એક્શન એમાં પણ પૂછાઈ શકે છે આ સાદો વર્તમાન કાળ. તો જુઓ, આ ખાલી જગ્યા ક્રિકેટ ડેઇલી કૌંસમાં પ્લે આપેલું છે. હવે નિશાની યાદ રાખવાની છે, આગળના લેક્ચરમાં વાત કરી હતી નિશાની. શબ્દ કયો આપેલો છે અહીંયા? ડેઇલી. ડેઇલી એ સાદો વર્તમાન કાળ સૂચવે છે, એટલે આઈની સાથે મૂળ ક્રિયાપદ આવે પ્લેનું, પ્લે. ઓકે, ત્યારબાદ સી ખાલી જગ્યા સોંગ્સ જનરલી. સી ખાલી જગ્યા સોંગ્સ જનરલી, ઓકે, કૌંસમાં આપેલું છે સિંગ, તેની સામાન્ય રીતે ગીતો ગાય છે. હવે સી આપેલું છે એટલે સીનું સિંગનું થઈ જશે, એસ લાગશે, સિંગ્સ થઈ જશે. કેમ કે આ ત્રીજો પુરુષ એકવચન છે, એ સી એક. ઓકે ડિયર સ્ટુડન્ટ, ત્રીજી ખાલી જગ્યા છે, થર્ડ સેન્ટેન્સ, માય ફાધર ડેશ ટુ હિઝ ઓફિસ એવરી ડે. મારા પપ્પા દરરોજ તેની ઓફિસે જાય છે, કૌંસમાં આપેલું છે ગો. હવે ફાધર જે છે ત્રીજો પુરુષ છે, એટલે શેમાં આવે? હી માં આવે. ઓકે, તો હી સી ઇટ જોડે એસ કે ઈ એસ લાગે, અહીંયા ગો આપેલું છે એટલે ઈ એસ લાગશે પાછળ, ગો ની પાછળ, એટલે ગોઝ થઈ જશે. તો માય ફાધર ગોઝ ટુ હિઝ ઓફિસ એવરી ડે. ચોથા નંબરની ખાલી જગ્યા, માય સિસ્ટર સમટાઈમ્સ ખાલી જગ્યા ટીવી. હવે અહીંયા નિશાનીમાં શબ્દ આપેલો છે સમટાઈમ્સ, ક્યારે, કેટલીક વાર. મારી બહેન વોચ, કૌંસમાં વોચ આપેલું છે, ટીવી જુએ છે. પણ અહીંયા સિસ્ટર છે ત્રીજો પુરુષ, સિસ્ટર શેમાં આવે? હી સીટમાં, સીમાં આવશે, એટલે વોચનું થઈ જશે વોચીસ. તો વોચની પાછળ ઈએસ લાગશે વિદ્યાર્થી મિત્ર. નંબર 5, વી ખાલી જગ્યા સ્ટુડન્ટ્સ ટુડે. હવે એમાં ટુ બી આપેલું છે, વર્તમાન કાળના ટુ બી ના રૂપ કયા? ઇઝ એમ આર. ઇઝ એમ આર એટલે છે, છો, છું, છા. તો વી ની બાજુમાં વાક્ય રચના પ્રમાણે આવશે આર. વી આર સ્ટુડન્ટ્સ ટુડે, આજે આપણે વિદ્યાર્થીઓ છીએ. ખાલી જગ્યા યુ ઓફન ખાલી જગ્યા ટીવી પ્રશ્નાર્થ ચિહ્ન. હવે વોચ આપેલું છે કૌંસમાં, પણ કર્તા તરીકે અહીંયા યુ છે, એટલે ઇઝ એમ આર નહીં આવે, પણ સહાયકારક ક્રિયાપદ લેવું પડશે. તો યુ સાથે શું આવે સહાયકારક ક્રિયાપદમાં? આપણે જોયું હતું, તો યુ સાથે શું લઈશું? ડુ. ડુ યુ, જ્યાં ડુ અને ડઝ આવે ત્યાં મૂળ ક્રિયાપદ લેવું. તો વોચનું આવશે વોચજ. ઓકે, એનું કઈ ભૂતકાળ પણ નહીં થાય, એને ઈએસ પણ નહીં લાગે, પણ મૂળ ક્રિયાપદ આવશે. નંબર 7, ખાલી જગ્યા મિસ ટીના ઓલવેઝ હર હોમવર્ક પ્રશ્નાર્થ ચિહ્ન. હવે અહીંયા ઓલવેઝ શબ્દ આપેલો છે, આ ઓલવેઝ સૂચવે છે, જેમ આની ઉપરની ખાલી જગ્યામાં તમે જુઓ ઓફન શબ્દ હતો, ડુ યુ ઓફન વોચ ટીવી, એમ 7 નંબરમાં ઓલવેઝ શબ્દ આપેલો છે અને પ્રશ્નાર્થ ચિહ્ન છે. એટલે અહીંયા મિસ ટીના છે, કુમારી ટીના, એટલે ઇઝેમાર નહીં આવે, કેમ કે ઇઝેમાર તો છે, છો, છૂછા થાય. પણ અહીંયા તો ડુ આપેલું છે, એટલે મિસ ટીના ત્રીજો પુરુષ એકવચન, એટલે એની સાથે આવશે ડસ અને મૂળ ક્રિયાપદ ડુ નું ડુ, બીજી ખાલી જગ્યા. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, ખ્યાલ આવી ગયો? આગળ નંબર 1, વી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા પાણીપુરી ડેઇલી. ઓકે, તો ડેઇલી શબ્દ આપેલો છે દરરોજ, એના ઉપરથી ખબર પડે છે સાદો વર્તમાન કાળ. તો સાદા વર્તમાન કાળમાં નકાર વાક્ય નોટ. હવે વર્તમાન કાળમાં નકાર વાક્ય નોટ ઇઝ એમ આર પ્લસ નોટ પ્લસ કર્મ આવે, પણ એ તો છે, છો, છૂછા થાય. પણ અહીંયા હવે નકાર વાક્ય માટે નેગેટિવ સેન્ટેન્સ બનાવવા માટે સહાયકારક ક્રિયાપદ જોઈએ, એટલે વી સાથે નકારમાં આવશે ડુ, વી ડુ નોટ, પછી મૂળ ક્રિયાપદ ઇટ નું ઇટ.
We do not eat panipuri daily. 9 number. C. ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ધ કેક એવરી ડે. વિદ્યાર્થી મિત્રો શબ્દ આવે છે એવરી ડે, જે સાદો વર્તમાનકાળ સૂચવે છે. સાદા વર્તમાનકાળમાં કેવું વાક્ય છે? નકાર વાક્ય છે. હવે નકાર વાક્ય કરવા માટે સી પ્રમાણે સી ની મુજબ અહીંયા જોઈએ ડસ. ઈસી ઈટ સાથે ડસ જોઈએ. ડુ ડસ જોડે મૂળ ક્રિયાપદ આવે એટલે કટનું કટ. આજે ઉપરના આપણે 1-9 વાક્યો જોયા એ એક્ટિવ વોઇસના જોયા સાદા વર્તમાનકાળમાં, કેમ કે એમાં જો ખાલી જગ્યાની આગળ સબ્જેક્ટ છે, ખાલી જગ્યાની પાછળ સબ્જેક્ટ છે, ખાલી જગ્યાની આગળ સબ્જેક્ટ છે. સબ્જેક્ટ એટલે કરતા. હવે જોઈએ આપણે સનાતન સત્ય અને કહેવતના વાક્યો. ઓનેસ્ટી ખાલી જગ્યા ધ બેસ્ટ પોલિસી, ટુ બી આપેલું છે એટલે ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી, એવું બોલાય છે, કહેવત છે. 11 નંબર. બાર્કિંગ ડોગ્સ ખાલી જગ્યા બાઈટ, બસતા કૂતરા ભાગ્યે જ કરડે. હવે અહીંયા સેલ્ડમ એટલે ભાગ્યે જ, તો સેલ્ડમ નું સેલ્ડમ જ આવે, કેમ કે કહેવત છે. ઓકે, અને ડોગ્સ બહુવચનમાં આપેલું છે એટલે સેલ્ડમ નું સેલ્ડમ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, વોટર ખાલી જગ્યા H2O, પાણીનો મતલબ બે હાઇડ્રોજન એક ઓક્સિજન, કે જે વિજ્ઞાનની ફોર્મ્યુલા છે. વોટર ત્રીજો પુરુષ એક વચન, ઈટમાં આવે એટલે મીન નું થઈ જાય મીન્સ, એટલે એસ લગાવવું પડે છે. ત્યારબાદ ધ સન ઓલવેઝ ઇન ધ ઈસ્ટ, તો ધ સન ઓલવેઝ કયો શબ્દ આવ્યો? ઓલવેઝ સનાતન સત્ય વાક્ય. સૂર્ય હંમેશા પૂર્વમાં ઉગે છે. સન ત્રીજા પુરુષમાં એટલે રાઈઝ નું થઈ જાય રાઈઝીસ. ઓકે, એસ લાગશે પાછળ, રાઈઝ ની પાછળ. ત્યારબાદ નંબર 14, ધ અર્થ ખાલી જગ્યા રાઉન્ડ, પૃથ્વી ગોળ છે, અર્થ એટલે પૃથ્વી, તો સનાતન સત્ય. ટુ બી આપેલું છે એટલે ઇઝ એ મારમાંથી લેવું પડે, એટલે અર્થ સાથે શું આવે? ઇઝ, ધ અર્થ ઇઝ રાઉન્ડ. આ થઈ ગયા કહેવત અને સનાતન સત્ય વાક્ય. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ પેસિવ વોઇસ જોઈએ. એક તો કાળ ઓળખો પેલા, પેસિવ વોઇસ સોલ્વ કરતા પેલા કાળ ઓળખો. ઓલવેઝ શબ્દ આપેલો છે નિશાની, એના ઉપરથી ખબર પડે સાદો વર્તમાન કાળ. ત્યારબાદ ખાલી જગ્યાની આગળનો શબ્દ જુઓ, સજીવ છે કે નિર્જીવ? તો અહીંયા ક્રિકેટ આપેલું છે, નિર્જીવ છે. ત્યારબાદ એક વચનમાં છે કે બહુવચનમાં? તો કે એક વચનમાં, એટલે અહીંયા મૂકવું પડે ઈસ, જે આગળ વાક્ય રચનામાં તમે લોકોએ લખેલું છે. અને હવે ભૂત કૃદંત કરવું પડે. પ્લે આપેલું છે, તો પ્લે નું પાસ્ટ પાર્ટિસિપલ ત્રીજું રૂપ. ઓકે, તો પ્લે નું થઈ જાય પ્લે, લગાવી દેવાનું તમારે. અને નિશાનીમાં પણ બાય આપેલું છે. જો નિશાનીમાં બાય વાળું ન પણ આપેલું હોય તો ખાલી જગ્યાની આગળનો શબ્દ જોવાનો. ઓકે, તો આટલા તમે સોલ્વ કરી દીધા હશે વિદ્યાર્થી મિત્રો. બાકીના એક્ઝામ્પલ પાછા મોકલું છું.